नमस्कार दोस्तों, धोरण 12 कॉमर्स अने आर्ट्स अंग्रेजी विषयनुं पेपर आज रोज 21 मार्च 2023 ना रोज जे लेवायुं एमनुं संपूर्ण अने सचोट सोल्यूशन समझूती साथे आपनी समक्ष रजू करवा जई रह्यो छुं। शुरुआत करीए सेक्शन ए थी। दोस्तों, सेक्शन ए मां शुरुआत मां 4 खरा खोटा छे। एमां पहेलुं हतुं એમાં ટ્રુ આવશે, એટલા માટે કે પાવરફુલ રેડ એન્ટ છે, જે શક્તિશાળી રેડ કીડીઓ એ બીજી બ્લેક કીડીઓને ગુલામ તરીકે રાખે છે, એટલે મેં અહીંયા ટ્રુ કરેલું છે, રાઈટ? અને પછી બીજું છે, હાર્બર્ટ ઇઝ અલાઈવ કહેવાનો મતલબ એવો છે કે પેલી મંકીઝ પોવાળી સ્ટોરીમાં મિસ્ટર વ્હાઈટનો દીકરો હાર્બર્ટ અહીંયા એવું કીધું કે ફરીથી સ્ટોરીના અંતમાં જીવંત થયો, ના જીવંત નહોતો થયો, જસ્ટ એમની સાઉલ આત્મા ઝલક સ્વરૂપે આવેલી હતી, તો અહીંયા બીજામાં આવશે ફોલ્સ। ત્રીજું છે, સજન ટ્રુથ વોઝ અ બ્લેક અમેરિકન ફ્રીડમ ફાઈટર એન્ડ ઓરેટર, રાઈટ? સાચી વાત છે, સજન ટ્રુથ જે હતા એ બ્લેક અમેરિકન ના સ્વાતંત્ર સેનાનીઓ હતા, અને અમેરિકન એમાં એ ખાસ કરીને જે વર્કરોને હતા એ લોકો ગુલામો માટે, અને ઓરેટર એટલે સારા એવા વક્તા હતા, તો એ ટ્રુ આવશે। ચોથું છે, એ વોલ્ટ વોઝ 23 લખેલું છે, ખરેખર આવે શું 21, મીન્સ કે વોલ્ટ જ્યારે 21 વર્ષનો હતો ત્યારે એમણે હોલિવૂડમાં નસીબ અજમાવવાનું નક્કી કર્યું હતું, તો અહીંયા 21 આવવું જોઈએ, 21 અહીંયા છે 23, સો અહીંયા ફોલ્સ કરેલું છે, રાઈટ? તો દોસ્તો, પહેલા 4માં ટ્રુ ફોલ્સ, ટ્રુ ફોલ્સ, ઓકે। હવે આગળ જોઈશું 5મું 6ઠું અને 7મું, જે દોસ્તો નિયરેસ્ટ મિનિંગ છે, ઓકે। તો નિયરેસ્ટ મિનિંગ આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ। 5મું છે, લિંગર એટલે ટકી રહેવું, જળવાઈ રહેવું। માનો કે આ પેન મેં મારા હાથમાં પકડી રાખી, કેટલો સમય ટકી રહી એમને, તો લિંગર ટકી રહેવું, જળવાઈ રહેવું, એનો નિયરેસ્ટ થશે રિમેન, ઓકે। પછી છે હમિંગ, ગુંજવું, ગણગણવું, જેમ કે બઝિંગ થશે એમનો નિયરેસ્ટ મિનિંગ। અને ઓર્નિથોલોજિસ્ટ છે ને દોસ્તો, એ પક્ષીઓનો અભ્યાસ છે, અહીંયા પક્ષીઓ વિશે વાત કરેલી છે, અહીંયા બુક આપેલું છે, તો બીજા કોઈ મેચ નહીં થતા, બર્ડની જ વાત છે, તો અ બુક ઓન બર્ડ્સ આવશે। નેક્સ્ટ 8મું 9મું અને 10મું, દોસ્તો બ્રેકેટ્સમાં ફંક્શનના નામ આપેલા છે, ઓલમોસ્ટ ફંક્શન મેં આ ચેનલમાં અપલોડ કરેલા હતા અને એમાંથી જ છે મોના। અહીંયા દોસ્તો વુડ રાધર છે, વુડ રાધર ધેન આ કી છે, કોની? એક્સપ્રેસિંગ ચોઇસની, મેં કી બી શેર કરેલી છે, વુડ રાધર ધેન એક્સપ્રેસિંગ ચોઇસ આવશે। જ્યારે 9મું છે, ઇન્સ્પાઇટ ઓફ માય એડવાઇસ, મારી સલાહ છતાં પણ હી સ્ટાર્ટેડ અ રિસ્કી જોબ, મારી સલાહ હતી છતાં પણ એમણે રિસ્કી જોબ સ્ટાર્ટ કરી, બીજું કશું જોવાનું નથી દોસ્તો, ઇન્સ્પાઇટ ઓફ છે એ કોન્ટ્રાસ્ટ ની કી છે, તો અહીંયા કોન્ટ્રાસ્ટ છે, બંને વાક્યો વચ્ચે વિરોધાભાસ છે, રાઈટ? હવે 10મું છે, યુ શુડ ટેક અ ડેઝ લીવ, બીજું કશું જોવાની જરૂર નથી, શુડ છે, મેં કીધેલું તમને કે શુડ છે સલાહ સૂચન માટે આવે છે, તો અહીંયા આવશે એક્સપ્રેસિંગ સજેશન। ત્યારબાદ 11થી 14 જે છે એ બ્રેકેટ્સમાં ફંક્શન આપેલું છે, અને અકોર્ડિંગ ટુ ઇટ આપણને અહીંયા એક વ્યક્તિ પ્રશ્ન પૂછે, બીજો વ્યક્તિ એમનો આન્સર આપશે, એ ફંક્શન રિલેટેડ હોવો જોઈએ, બરાબર છે? હવે કમ્પેરિંગ કીધું, ડિગ્રીનું વાક્ય હોવું જોઈએ, હાઉ ઇઝ યોર ન્યૂ બંગલો, તારો નવો બંગલો કેવો છે, તો બીજાના બંગલા જોડે કમ્પેરિઝન કરવાની જે વાત છે, તો સીડી કમ્પેરેટિવ ડિગ્રી પ્રમાણે એનું જે ફર્સ્ટ ફોર્મ છે એ પ્રમાણે ઇટ ઇઝ બેટર ધેન એની અધર બંગલો, એની અધર છે સાથે એકવચન નાઉન છે, બધી દ્રષ્ટિએ ઓકે છે, એટલે હું કન્સિડર એ કરું છું, પણ એવું પણ બની શકે કે જે પોઝિટિવ ડિગ્રી જે બીજી રચના છે સેકન્ડ સ્ટ્રક્ચર, વેરી ફ્યુ સાથે બહુવચન છે બંગલોઝ, આર બહુવચનનું રૂપ છે, એઝ વિશેષણ એઝ કરતાં એ જોતાં ડી પણ કરેક્ટ મહદઅંશે ગણાય છે, ઓકે, બટ કમ્પેરેટિવ ડિગ્રીને કારણે હું એ કન્સિડર કરું છું, પણ યુ કેન ઓલ્સો યુઝ અકોર્ડિંગ ટુ માય સેન્સ, ડી બી આવી શકે છે, અત્યારે હું એ કરું છું, ઓકે। નેક્સ્ટ 12મું જે છે એ હેતલ કનુને કહે કે હાઉ સ્ટ્રેન્જલી મોહન ટોક,
મોહન કેવી વિચિત્ર વિચિત્ર વાતો કરે છે નહીં, મેકિંગ સપોઝિશન, કશું જોવાનું નથી ભાઈ, એઝ ઇફ છે, એકદમ સરળ, બી આવશે, એઝ ઇફ કી છે, એવી રીતે વાતો કરે છે, જાણે કે તે એક પાગલ માણસ છે, એઝ ઇફ હોવાને કારણે હી સાથે વર લાગેલું છે. આગળ જોઈશું 13મું છે, સોહમ શિલ્પાને એમને પ્રશ્ન આમ તો પૂછ્યો કે મીરા મેમ ઇઝ ટુ સ્ટ્રિક ટુ ટોક નહીં, મીરા મેમ વાતોમાં બહુ સ્ટ્રિક છે, ડોન્ટ યુ થિંક સો, તને એવું નથી લાગતું? તો શિલ્પાએ શું કીધું હશે? જે કીધું હોય, પણ આપણે તો કોન્ટ્રાસ્ટ જોવાનો છે, વિરોધાભાસ અને એમની કી હશે. તો દોસ્તો અહીંયા ચાર ઓપ્શન છે ને, તો એમાં કી બી અને સી બંનેમાં એની કી તો છે. ધો સાથે વાક્યરચના સબ્જેક્ટ વર્બ એડજેક્ટિવ ઓકે છે, આ વાક્ય ઓકે છે, અકોર્ડિંગ ટુ માય સેન્સ. બંને વાક્ય વચ્ચે વિરોધાભાસ પણ છે, એટલે બી આવશે. પણ સી તમને ક્વેશ્ચન થશે કે સર ઇન્સ્પાઇટ ઓફ પણ કોન્ટ્રાસ્ટની કી તો છે, રાઈટ, બટ એમનું સ્ટ્રક્ચર જુઓ, ઇન્સ્પાઇટ ઓફ પછી શક્ય હોય ત્યાં સુધી પઝેસિવ આવવું જોઈએ, માલિકી દર્શક સર્વનામ અથવા માલિકી દર્શક ફર્સ્ટ ઓફ એસ વાળો શબ્દ, એટલે મેં કન્સિડર ન કર્યું, બી કર્યું, રાઈટ. 14મું, વીણા કવિતાને કહે છે વાય ડીડ મી ના ગો ટુ માર્કેટ, વીણા માર્કેટમાં શા માટે ગઈ? કવિતા કે સોવિંગ પર્પઝ, એ જે હોય તે શા માટે ગઈ, એ તો દરેકમાં એનું રીઝન તો બતાવેલું હોય જ છે, પણ આપણને શું કીધું? પર્પઝ હોવું જોઈએ. તો પર્પઝ જોતાં સી જે છે, ઓકે, એમાં વિથ અ વ્યૂ ટુ સાથે આઈએનજી વાળું ક્રિયાપદનું રૂપ, એટલે સી વેન્ટ ટુ માર્કેટ વિથ અ વ્યૂ ટુ બાઇંગ વેજીટેબલ, શાકભાજી ખરીદવાના હેતુથી ગઈ. તો અહીંયા આજે આ વાત કરી એ 11-14ની. ત્યારબાદ 15-17 છે એ ડબલ્યુએચ ક્વેશ્ચન્સ, જે ફ્રેમ ક્વેશ્ચન છે, અને અંડરલાઇન કરેલો શબ્દને ધ્યાનમાં રાખી અને આપણે ઓપ્શન સિલેક્ટ કરવાનો હોય. તો અહીંયા ધ ડ્રાઈવર એન્ડ ઓફ આફ્રિકા એવું કીધું, આફ્રિકાની કઈ કીડી, કયા પ્રકારની કીડી, મીન્સ કે વીચ કાઇન્ડ ઓફ એન્ટ, અકોર્ડિંગ ટુ માય સેન્સ આ મને સ્યુટેબલ લાગે છે. પછી આર અને પછીનું વાક્ય છે ધ મોસ્ટ ફિરસસ વન, એટલે વિશેષણની સાથે આપેલું છે, એટલે મેં બી કન્સિડર કર્યું છે. સી પણ તમને એવું લાગતું હશે, પણ બેટર બી રહેશે. ઓકે, હવે 16મું છે, વન્સ એક વખત, ટ્વાઇસ બે વખત, થ્રાઇસ ત્રણ વખત, ફોર ટાઈમ, ફાઇવ ટાઈમ, સિક્સ ટાઈમ, એવું ક્યાંય પણ હોય, મેં તમને આગળ જણાવેલું હતું એ હાઉ ઓફનથી જ પ્રશ્ન બનશે, કેટલી વાર, વારંવાર, તો એ આવશે, એમાં તો કોઈ શંકાને સ્થાન નથી. 17મું છે, હેતલ ઇઝ પ્રિપેરિંગ સિરિયસલી, હેતલ ગંભીરતાથી તૈયારી કરી રહી છે. 2+V1 ટુ પાસ, એટલે આ પર્પઝની કીને ધ્યાનમાં રાખીને લખેલું છે, અને 2+V1 આવી રીતના અંડરલાઇન હોય તો શા માટે? તો કે IAS એક્ઝામ પાસ કરવા માટે. શા માટે? તો ડી આવશે. ઓકે, તો સેક્શન એ તો કમ્પ્લીટ કર્યો, હવે સેક્શન બી પણ જોઈ લઈએ. સેક્શન બી જે છે, આખું પેપરનું સોલ્યુશન સચોટ રીતે, સંપૂર્ણ રીતે સમજૂતી સાથે આપની સમક્ષ કરવાનો છું. સેક્શન બીમાં શરૂઆતમાં પેરેગ્રાફ આપેલા છે, અહીંયા 10 પ્રશ્નો હશે, 5 પેરેગ્રાફ હશે. અહીંયા જે પેરેગ્રાફ છે એમાં વેન વી બ્રીથ, એ જે આપણે થર્ડ યુનિટ છે એમાંથી છે. વોટ હેપન વેન વી બ્રીથ, આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે શું બને છે, શું થાય છે? ઇઝીલી બેઠે બેઠો આવી શકે, ક્યારેક આપણે સેન્ટેન્સ સ્ટ્રક્ચર બી ચેન્જ કરવું પડતું હોય, પણ મને એવું લાગે છે અહીંયા નહીં કરવું પડે. વેન વી બ્રીથ ધેર ઇઝ અ માઇક્રોસ્કોપિક મુમેન્ટ ઓફ ક્રેનિયલ બોર, આપણે જે ખોપડીનું હાડકું હોય છે ત્યાં થોડીક સહેજ હલનચલન થાય છે, એટલે 18માનો જવાબ અહીંયા આવશે. જ્યારે 19માનો જવાબ છે એ વોટ હેપન વેન વી આર ટેન્સ એન્ડ ડોન્ટ બ્રીથ ડીપલી, શું બને છે કે જ્યારે આપણે ટેન્શનમાં હોઈએ, અપસેટ હોઈએ અને બ્રીથલી ડીપ નથી લેતા તો શું બને? તો અહીંયાથી લઈ અને અહીં સુધી આવી શકે, એમાં એવું છે કે ધીસ કેન રિઝલ્ટ ઇન બોન, હાડકામાં એવું પરિણામ આવે ઇન ધ સ્કલ, ખોપરીના હાડકામાં, કે બિકમિંગ સ્લાઇટલી સ્ટક ટુગેધર, એકબીજા સાથે થોડાક ચોટી જાય છે, એવો આન્સર આવશે. તો આ તો બંને બેઠે બેઠો મળી જાય એવા છે. 20મો અને 21મો પ્રશ્ન આ પેરેગ્રાફમાંથી આપણે ફાઇન્ડ કરીશું. તો 20મો અને 21મો પ્રશ્ન ફાઇન્ડ કરીશું. અહીંયા 20મો પ્રશ્ન છે, હુ કીપ્સ ધ અધર એન્ડ્સ એઝ અ સ્લેવ, આપણે ટ્રુ ફોલ્સમાં આવી ગયું છે, પાછું રિપીટ થયું છે, કે કોણ કીપ એટલે રાખે છે, બીજી કીડીઓને ગુલામ તરીકે કોણ રાખે છે? અરે ભાઈ, અહીંયા છે અ પાવરફુલ રેડ એન્ટ, એક શક્તિશાળી લાલ કીડીઓ, રાઈટ ના, ખરું?
હું કાઢી પાવરફુલ રેડિયન્ટ લખી નાખવાનું, બાકી બેઠે બેઠું મૂકી દો ક્વેશ્ચન માર્ક, કાઢી નાખજો. 21મું છે, ફ્રોમ વેર, ક્યાંથી. તો રેડિયન્ટ ટેક ધેર સ્લેવ, આ જે લાલ કીડી હોય એના ગુલામને ક્યાંથી ઉપાડે, તો અહીંયા ડૂ છે દોસ્તો. ધ રેડિયન્ટ ટેકનું ટેક રહેશે, ડઝ વોટ તો એસ લાગે, ડીડ વોટ તો ટૂક કરે. પણ ધ રેડ અહીંયાથી શરૂ કરીશું. ધ રેડિયન્ટ સ્ટ્રક્ચર કમ્પ્લીટલી લખવું જરૂરી હોય છે. ધ રેડિયન્ટ ટેક ધેર સ્લેવ ફ્રોમ અ ટાઈપ ઓફ બ્લેક એન્ટ, અહીં સુધી લખી શકો. વધારે લખવું હોય તો વીચ ઇઝ સ્મોલર ઇન સાઇઝ, કોઈ વાંધો નહીં લખો. તો 22મું જે છે આપણે શરૂઆત કરીશું. 22, વોટ ડૂ ધ વર્કર્સ વોન્ટ, ગુલામો શું ઈચ્છે છે. ધ વર્કર્સ વોન્ટ, ડૂ છે એટલે વોન્ટનું વોન્ટ રહે છે. ક્વેશ્ચન માર્ક કાઢી નાખશું. અહીંયાથી લખીશું રેકોગ્નિશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ધર લાઈફ, બસ આટલો જ આન્સર આવશે, વધારે જરૂર નહીં પડે. 23મું છે, વાય ડીડ ધ જર્મન એબોલાઇઝ ધ સોંગ, આ જે જર્મન લોકો છે એમણે આજે ઝૂંપડપટ્ટીઓ એબોલાઇઝ નાબૂદ શા માટે કરી દીધી. તો હવે આમાં એવું છે કે અહીંયા ધથી માંડીને સ્લંગ સુધી લખો ચાલે, અહીંયા કન્જક્શન શું આપેલું છે, પણ જો બીકઝ લખવું હોય તમારે તો જર્મન એબોલાઇઝડ ધ સમ સ્લમ્સ બીકઝ લખવું હોય તો અહીંથી બીકઝ પછી આવશે. ધ જર્મન ફાઉન્ડ્સ આઉટ, જર્મનને ખબર પડી, ધ જર્મન્સ ફાઉન્ડ આઉટ, એમને ખબર પડી હતી વર્ષો પહેલાં કે અહીંયા ઝૂંપડપટ્ટીમાંથી સારા સૈનિકો મળે એમ નથી. બીકઝ લખશો તો અહીં સુધી આવશે. અહીંયા સેમ એમ છે એમને એમ લખો તો કોઈ વાત નહીં, શોથી પણ બનાવી શકાય છે, રાઈટ. હવે 24મો 25મો જોઈશું. વોટ ડુ ધ ક્લેવર વન્સ નો અબાઉટ વર્કર, આ જે હોશિયાર શતાધીશ માણસો છે એ કામદારો વિશે શું જાણે છે. તો અહીંથી જવાબ લખીશું, પ્રશ્નમાંથી જ જવાબ બનાવવાનો બને ત્યાં સુધી આગ્રહ રાખવાનો. ધ ક્લેવર વન્સ નો અબાઉટ વર્કર, આ જે સમજદાર હોશિયાર લોકો કામદારો વિશે જાણે છે કે. હવે ધેટ લખ્યા પછી હાઉ ચાઇલ્ડ ઇઝ, અહીંયા દોસ્તો ઉદ્ગાર વાક્ય છે એને વિધાનમાં કન્વર્ટ કરવું પડશે. ધેટ પછી શું કરીશું, તો કે ધ વર્કર્સ, ખાલી વર્કર્સ આર વેરી ચાઇલ્ડ ઇઝ એન્ડ સિલી, આવું આવશે, એ કરેક્ટ આન્સર બનશે આપનો. કોઈ બેઠે બેઠું લખ્યો હોય તો બને ત્યાં સુધી ના વાંધો આવે. વાયથી પૂછેલો પ્રશ્ન કન્વર્ટ કરીશું, ધ વર્કર્સ અને વિલની જગ્યા બદલીશું. ધ વર્કર્સ વિલ ગો ફોર્થ ટુ ફાઇટ વેલેન્ટલી ફોર ધેર ઓન એનમીઝ બીકઝ, ઘણાને અહીંથી લાગતું હશે ના અહીંથી આવે છે, બીકઝ ધે આર ટોટ ધેટ, કેમકે એને એવું શીખવાડવામાં આવે છે કે બહાદુર માણસો છે ને એના દેશ માટે બલિદાન મૃત્યુ પામી જાય છે, એટલે જવાબ અહીંથી બીકઝ પછી તેથી ઓનર સુધી આવતો હોય. 26મું છે, બહુ ઇઝી છે, હુ પુટ અ સ્પેલ ઓન મંકીઝ પો, જે વાંદરાનો પંજો હતો એના પર કોણ સ્પેલ મૂક્યો. હુ ચેકી એન ઓલ્ડ ફકીર પુટ અ સ્પેલ ઓન ધ મંકીઝ પો, બીજું કાંઈ નથિંગ ચેન્જ, એનીથિંગ એલ્સ, કશું ચેન્જીસ નહીં આવે દોસ્તો. 27મું છે, વોટ ડીડ ધ ફકીર વોન્ટ ટુ શો, ફકીર શું દેખાડવા માગતો હતો. હીને બદલે શું લખીશું આપણે, ધ ફકીર બાકી બેઠે બેઠું વોન્ટેડ ટુ શો ફેટ રૂલ પીપલ્સ લાઈફ, લોકોના જીવન ઉપર આ જે છે ફેટ, આપણી તકદીર નસીબ એ આપણા જીવન ઉપર રૂલ શાસિત હોય છે. ત્યાં સુધી લખો તો એ વાંધો નહીં, અને અહીં સુધી લખો તો બી ચાલશે. હવે છે જર્ની ઓફ, એ તો આપણે શોર્ટનો જોઈશું. 28, જર્ની ઓફ વર્લ્ડ બિઝનેસ સક્સેસ, ડિસ્ક્રાઇબ વર્લ્ડ ફિઝિકલ લુક, એ તો એમનો મુદ્દો છે, પણ પહેલો મુદ્દો છે, મુદ્દા આપેલા છે, પણ મારે કહેવાનું એ છે દોસ્તો કે જર્ની ઓફ વોલ્ટ ડિઝનીઝ સક્સેસ તમે જોઈ શકો છો. આગળ મેં અપલોડ બી ઘણા સમય પહેલાં કરેલી હતી, અને આ શોર્ટ નોટને તમારી સામે જ અહીંયા દર્શાવું છું. તમે જોઈ શકો છો કે વોલ્ટ ડિઝનીઝ સક્સેસ, આ મેં શોર્ટ નોટ તમારી સામે દર્શાવેલી હતી. વોલ્ટ ચાઇલ્ડહુડ એન્ડ બિગિનિંગ ઓફ કરિયર હોય તો બી એ સહી, વોલ્ટ ડિઝનીઝ સક્સેસ ફ્રોમ હાઉસ ટુ માઉસ છે, તો આ શોર્ટ નોટ છે. ઓકે, અહીંયા ક્લુ આપેલા હતા, આ એનો આન્સર તમે જોઈ શકો છો મારા જ હેન્ડરાઇટિંગમાં, મેં જે તે સમયે દર્શાવેલું હતું અને એ જ પૂછાય, અહીંયા મેં ઇન્ડિકેટ કરેલું હતું, જોઈ શકો છો જૂની ફાઇલ છે, રાઈટ. ઓકે, અને આના પછીની શોર્ટ નોટ છે એ પણ હું તમને આઈડેન્ટિફાઈ પ્રૂવ કરાવું છું કે એ પણ મેં આપેલી જ હતી. શોર્ટ નોટ નંબર 29 જે છે, ધ એડજસ્ટમેન્ટ. ઓકે, હવે જે નાના નાનીવાળો પાર્ટ હતો એ ટાઇટલ વિશે છે, અને એ અહીંયા તો ક્લુ આપેલા છે. મારે તમને એ કહેવાનું છે કે આ શોર્ટ નોટની પીડીએફ
મેં અપલોડ બી કરેલી હતી, સમજાવેલી હતી. અહીંયા આ ચાર ટાઇટલ છે, રાઈટ? મેં અહીંયા જો ઇન્ડિકેટ કરેલું છે આઈએમપી, બરાબર. શોર્ટ નોટ આપણે કહી છે ધ ટાઇટલ એડજસ્ટમેન્ટ, ધ ટાઇટલ એડજસ્ટમેન્ટ દેખાય છે તમને, રાઈટ? એનું મેં અહીંયા મુદ્દા સહિત ડિસ્ક્રાઇબ કરેલું છે અને એકદમ લાઇન ટુ લાઇન અને વર્ડ ટુ વર્ડ તમને સમજાવેલું હતું. તો આ બેઠે બેઠી શોર્ટ નોટ છે, તમે જોઈ શકો છો. જૂની પીડીએફ છે, આપણે કરાવેલું ઓલમોસ્ટ, ઇવન ગ્રામર હોય, ટેક્સ્ટલ હોય, રાઇટિંગ હોય, બધું એ ટાઈપ જ છે. તો આપ સૌને પણ મારે અભિનંદન પાઠવવા છે કે આપ નસીબદાર છો કે તમે એટેચ થયા હતા આપણી ચેનલને. પછી મંકીઝ પોઝ ઇફેક્ટ, એ બી આપણે કરાવેલી હતી, અવર અથવામાં છે, તો એ આપણે અત્યારે કન્સિડર કરવાની જરૂર નથી. પછી મિત્રો, અહીંયા જે ક્વેશ્ચન છે 30 થી 32, ઓકે. તો આ જે પેલો સજને ટ્રુથનો પાર્ટ છે, બેઠે બેઠો શરૂઆતનો પેરેગ્રાફ છે અને પેલું પેજ છે એમાંથી છે, એમાં કશી કંઈ દિલચસ્પી લેવાની જરૂર નથી, ઇઝીલી છે. નીલીઝ અન્ડરસ્ટુડ વેરી લિટલ ઓફ હર ડચ, એની ડચ બોલી બહુ ઓછી સમજતી. જર્ગન, ડચ જર્ગન, ઓકે. તો શું આવશે ડચ જર્ગન? તો અહીંયા આવશે 30મા જર્ગન. એઝ અ રિઝલ્ટ સી વોઝ ઓફન બ્રુટલી પનિશ, નો રિયલ રીઝન, એને કારણે કોઈ કારણ વિનાને એમને સજા કરવામાં આવતી. ઇવેન્ચ્યુઅલી અંતે આખરે નીલી સોલ્ડર નીલી એમને વેચી દીધી એક મચ્છિયારાને. હુ ઓન્ડ અ ટેવરન. ટેવરન શું છે? દારૂનું પીઠું, એક દારૂ બનાવવાની દુકાન, દારૂનું પીઠું જે હતું એનો માલિક જે હતો ફિશરમેન કિંગસ્ટનમાં ન્યૂયોર્કમાં, એમને વેચી દીધી. શરૂઆત કરીએ હવે સેક્શન સીથી. તો સેક્શન સી અહીંયા શરૂઆતમાં 33 to 37 જે આમ જોઈએ તો આપણે સપ્લિમેન્ટરી રીડર છે લેફિંગ એમાંથી છે અને લટુવાળો પેરેગ્રાફ છે. 33મું જે છે પ્રશ્ન હતો, વેન, મેં અહીંયા કન્સિડર કરી અને ખાસ કરીને જે ફ્રેમ બદલાવી અને જવાબ તૈયાર કરી નાખ્યા છે. વેનથી પૂછેલો હતો, વેન કે ક્યારે, વેન ડીડ, તો ડીડ હતું, વેન ચેકાઈ જાય ડીડ, કેચનું કોટ થઈ જશે. તો લટુ કોટ વિથ ધેમ, જવાબ અહીંથી આવશે વેન. વીને શું થઈ જશે? ઇનડાયરેક્ટ પ્રમાણે ધે થઈ જશે, બદલવું પડે. વીનું ધે થશે, ધે રેસ્ટેડ બિલો અ સાઉન્ડ સમિટ. સાઉન્ડ સમિટ હતી ને એમની નીચે જ્યારે એ રેસ્ટ કરતા હતા ને, ત્યારે લટુએ કોટ વિથ ધેમ જે એમની સાથે રોપ પકડી લીધો હતો. 34મું છે મિત્રો, વાય ડીડ લટુ, દોસ્તો ડીડ છે હોલ્ડનું, વી ટુ હેલ્ડ થશે ધ રોપ, શા માટે પકડ્યો હતો વિથ વન હેન્ડ, એક હાથે શા માટે પકડ્યો હતો? તો અહીંયા આવશે જવાબ, જો ફોર, જો થોડું બદલવું પડે, ફોર મોર બેલેન્સ ધેન સિક્યુરિટી, સુરક્ષા કરતાં વધારે બેલેન્સ જેળવવા માટે એમણે હોલ્ડ કર્યો હતો રો. ઓકે 35, વાય ડીડ, વોટ ડીડ છે, સોરી વોટ ડીડ લટુ નોટિસ, દોસ્તો વોટ તો કાઢી નાખીશું, WH ડીડ છે, એનું વી ટુ થશે નોટિસ્ડ, લટુ નોટિસ્ડ ધેટ, લટુએ નોટિસ્ડ કરી કે બેઠે બેઠું છે, જુઓ નોટિસ ધેટ. આઈનું શું મેં કરી નાખ્યું? અહીંયા આવ્યું હતું, મેં ઈ કર્યું છે, હી લટુ, હી હેડ બીન ક્લાઇમ્બિંગ વિથ ઓક્સિજન એટ, આ બધું અહીંયા સુધી આવશે દોસ્તો, પણ ઇફ યુ વોન્ટ ટુ રાઇટ સમથિંગ અવર યુ કેન રાઇટ ફ્રોમ યર, ઓકે ટીલ યર, ઓકે. હવે ત્રણ તો થયા, હવે પેલું ટોબરવાળો છે આપણે લેફ્ટિંગમાં પાર્ટ છે એનું છે. તો સિટી વોઝ લાઈક અ હ્યુઝ ફેક્ટરી વિથ અ સિલ્વર રૂફ, એ જે છે, ઓકે. તો જોઈ શકો છો તમે, સિટી વોઝ લાઈક અ હ્યુઝ ફેક્ટરી વિથ અ સિલ્વર રૂફ. વોટ ડીડ ટોબર બિલ્ટ, ડીડ છે, વોટ કાઢી નાખીશું, ટોબર બિલ્ટ છે, વી ટુ બિલ્ટ થશે, તો ટોબર બિલ્ટ લખીશું. પછી શું અહીં બેઠે બેઠું જ છે, ધેને બદલે શું લખ્યું આપણે? ટોબર બિલ્ટ અ હ્યુઝ સિટી, બસ આટલું જ આવશે. અહીંયા છે બીજો, વેર ડીડ ધ નેમ્સ, મેન્સનું નેમ્સ કર્યું, લિવડ, ક્યાં રહેતા, વેર ચકી નાખીશું, ડીડને કારણે લિવડ, વી ટુ કર્યું, જો મેં પ્રશ્નાર્થ કાઢીને ડી લગાડ્યો, નેમ્સ લિવડ ઇન સિટી, અહીંયા નહીં આવે કહ્યું, ઘણા લખતા હશે, ના જુઓ સિટી, ધેટ વોઝ લાઈક વ્યુઝ ફેક્ટરી એમ પણ લખી શકાય. એમના પછી દોસ્તો એક સમરી છે કરવાની, પેસેજની ફકરો છે, પણ વ્યવસ્થિત વાંચો તો તમે એમાં અલગ અલગ સંયોજકો અને તમારી આઈડિયોલોજીનો ઉપયોગ કરી અને બે તૃતીયાંશ ભાગમાં તમે વિભાજિત કરી શકો.
પણ કહેવાનો મતલબ મારો એવો છે કે ટાઇટલ આપવું જરૂરી છે, 4 માર્ક સમરીના અને 1 માર્ક ટાઇટલનો. તો મેં વાંચ્યું ને તો અકોર્ડિંગ ટુ માય સેન્સ મેં ટાઇટલ મને ગમ્યું. તમે તમારી રીતે લખી શકો, લાગતું વળગતું હોવું જોઈએ, પણ મને સારું એ લાગ્યું કે ડિફરન્સ બિટવીન કમ્પેરિંગ બાય પાવર, પાવરથી જીતીએ અને ટૂંકમાં સત્તા શક્તિ તાકાતથી કોઈ સામે જીતીને જીતીએ, કે ટૂંકમાં શક્તિથી જીતીએ કે કાઇન્ડનેસ દયાભાવનાથી જીતીએ, એમની વચ્ચેનો તફાવત શું છે એ સમજાવેલો છે. અને મને આ ટાઇટલ યોગ્ય લાગ્યું. બોર્ડની આન્સર કીમાં 3-4 ટાઇટલ આપ્યા હશે અને તેમ છતાં લખ્યું હશે કે અકોર્ડિંગ ટુ ધ માઇન્ડ ઓફ સ્ટુડન્ટ વી કેન રાઇટ ઇટ, એવું આવે છે. ત્યારબાદ 39-43 જે ન્યૂઝ પેપરની ક્લિપ છે મેં વાંચી, આન્સર બી લખ્યા છે. 39 છે, શરૂઆતમાં એવું પૂછ્યું વોટ ઇઝ ધીસ ન્યૂઝ ક્લિપ અબાઉટ, ન્યૂઝ ક્લિપ સેના વિશે છે. તમને પ્રશ્ન થતો હશે કે સર બીજા આન્સરમાં બી આપણે મિશન શક્તિ લખીશું, પહેલામાં લખીશું તો બીજામાં શું લખીશું? ખરેખર મિશન શક્તિ સેટેલાઇટ વિશે છે, તો આપણે જવાબ એવો લખીશું કે ધીસ ન્યૂઝ ક્લિપ ઇઝ અબાઉટ મિશન શક્તિ. આગળ લખી શકો ઇન્ડિયાઝ ફર્સ્ટ એન્ટી સેટેલાઇટ મિસાઇલ, પણ એ ડિસ્ટ્રોય થઈ ગઈ હતી, રાઈટ. તો હવે આપણા જે વૈજ્ઞાનિકો છે એમણે પાછું નવીનીકરણ કરી અને જે સેટેલાઇટ બનાવી હતી એમનું નામ એન એલાઇટ સ્પેસ પાવર આપેલું હતું. તો વીચ નેમ વોઝ ગીવન ટુ ઇન્ડિયાઝ ફર્સ્ટ એન્ટી મિસાઇલ સિસ્ટમ. તમને આ એવું લાગતું હશે પણ કે શું મિશન શક્તિ જ આવી છે, પણ એમનું નવું નામ ઇન્ડિયા ઇક્યુ આપ્યું હતું, તો આ આવશે, રાઈટ. 40મું કર્યું, 41 હુ લેડ મિશન શક્તિ આ સંસ્થા લેડ બાય જો છે ને, તો DRDO અથવા આખું લખો ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપ્ડ ઓર્ગેનાઇઝેશન લખી શકો, DRDO લેડ મિશન શક્તિ દેખાડી શકું તમને, હુને બદલે DRDO લેડ મિશન શક્તિ. વાય, શા માટે? તો એનો બી આન્સર એમાં લખેલો છે, શા માટે એ અહીંયા લખેલો છે, એમ એટ સ્ટ્રેટનિંગ ઇન્ડિયાઝ ઓવર વર્લ્ડ સિક્યુરિટી, આખા ભારતની સિક્યુરિટી ટાઈટ કરવાનો, મજબૂત બનાવવાનો એમનો હેતુ છે. ત્યારબાદ આપણે જોઈશું, આપણે પહોંચ્યા છીએ 42મામાં એટ વોટ હાઈટ વોઝ ધ લિયો સેટેલાઇટ ઓર્બિટેડ, અહીંયા 300 કિલોમીટર છે જવાબ આવશે. તો જવાબ કેમ લખીશું, The Leo satellite was orbiting at the height of, પછી આ લખીશું 300 કિમી. 43 હાઉ વોઝ મિશન અકોર્ડિંગ ટુ PM ના કહેવા મુજબ મિશન કેવું હતું, તો મિશન વોઝ હાઈલી કોમ્પ્લેક્સ વન, એટલું લખી શકો, વધારે લખવું હોય તો તમે અહીંયા સુધી લખી શકો છો. ત્યારબાદ દોસ્તો એક પોએમ છે, રિટર્ન ધ હેવન્સ ગ્રીટિંગ ઇન રોબ ઓફ વાઇટ, પહેલાં યુનિટની બીજી રીડ છે અને કાવ્ય છે. અને અહીંયા રોબ્સ ઓફ વાઇટ પહેલાંનો આન્સર આવે છે, કેવા વસ્ત્રો, રોબ્સ ઓફ વાઇટ એટલે શ્વેત કલરના વસ્ત્રો, કપડાં, જભો થાય રોબ એટલે અહીંયા વસ્ત્રો કહી શકાય છે. તો એ સોલ્વ કરીએ આપણે, કાવ્યના પ્રશ્ન સોલ્વ કરીએ. એમાં પહેલી જે કાવ્ય પંક્તિ છે સ્ટાન્ઝા, એમાં પહેલો પ્રશ્ન હતો વોટ ડઝ ધ ક્વીન હિમાલયાની રાણી જે કીધી કાંચનજંઘાને કમ્પેર કરી, તો વોટ ડઝ ધ ક્વીન ઓફ હિમાલયા વેર, શું પહેરું હતું? તો આપણે એવું લખીશું, વેરમાં એસ લખીશું કેમ કે ડઝ છે એટલે રૂટીનમાં દર્શાવીશું, V1 સિમ્પલ પ્રેઝન્ટમાં. તો જવાબ અહીંથી લખીશું, ધ ક્વીન ઓફ હિમાલયા વેર્સ વાઇટ રો, રાઈટ. 45 છે, હાઉ ડઝ ધ નેચર પેન્ટ ધ ચીક ઓફ કાંચનજંઘાના ગાલ, કેવી રીતે રંગે છે? જવાબ કેમ લખીશું અહીંયાથી, જો ધ નેચર પેન્ટ માય પેન્ટ્સ ધ ચીક ઓફ કાંચનજંઘા, બાય અથવા વિથથી બનતું હશે, વિથ ફેરી ફિંગર પરીરૂપી આંગળીઓથી, જ્યારે 46મું છે વિથ હુમ કાંચનજંઘા ઇઝ કમ્પેર્ડ વિથ. હવે એમનો આ પંક્તિમાં મિત્રો કોઈ આન્સર પર્ટિક્યુલર હતો નહીં, ખરેખર આવે શું, કોની સાથે કમ્પેર કરે? ક્વીન ઓફ હિમાલયા, હિમાલયાની રાણી સાથે. છતાં પણ મેં 6-6 લાઇન્સ વાંચી, મને એવું લાગ્યું એમાં કોઈ બી એવો આન્સર નહોતો કે આની સાથે કમ્પેર કરવાની વાત હોય, એટલે મને અનુકૂળ ક્વીન ઓફ હિમાલયા આવ્યું, એટલે અહીં પ્રશ્નમાં પણ છે એટલે મેં કન્સિડર કરી દીધું છે. અને બીજું જે છે બ્લાઇન્ડ ડેફ ફિશમાંથી, એમાં છે વેર ડઝ ધ ડાર્ક રિવર ફ્લો, ક્યાંથી વહે છે? ધ ડાર્ક રિવર ફ્લો ઇન અ ડાર્ક, કેવું ક્યાં વહે છે? અંધકારમય ગુફામાં. ઓલ્ડમેન ક્યાં બેઠો છે? ઓલ્ડમેન સીટ્સ, ડસ્ટ છે તો સીટ્સ લખું, અહીં ફ્લોઝ લખું, ઓન સ્ટોન ઇન બેંક. ત્યારબાદ સેક્શન ડી જોઈશું. સેક્શન ડીમાં શરૂઆતમાં ડુઅસ ડાયરેક્ટેડ છે, પહેલાં ઓળખીએ કે 49 છે એ શું છે, પેસિવ કે ટેન્સ ચેન્સ છે? 50 છે શું છે, પેસિવ કે ટેન્સ ચેન્સ છે? તો દોસ્તો 49ની સ્ટાર્ટઅપ જો ક્યાંથી કર્યું,
છો. વી કરતા બોટ ક્રિયાપદ અને ટિકિટ્સો એ શું છે? ટિકિટ સોપજુ એ કર્મ છે. તો શરૂઆત અહીંયાથી થઈ ને, ઓબ્જેક્ટથી, કર્મથી. ટિકિટ સોપજુ સાદો ભૂતકાળ છે, તો વર આવેલું છે. બોટનું વી થ્રી તો બોટ જ થાય છે, છેલ્લે બાકી રહ્યું વી થ્રી, પછી બાય, બાય પછી વીનું શું કર્યું? અસ. આખું પેસિવ વોઇસ એકદમ સરળ શબ્દોમાં મેં સમજાવેલું છે મારા ચેનલમાં, જોઈ શકો છો, ફાઇન્ડ કરી શકો છો. બીજું સેન્ટેન્સ અહીંયા છે ને, જે વી સો મેની કલરફુલ બર્ડ્સ, એનું મેં અહીંયા મેં આ આન્સર લખો, જોજો. કર્મ છે મેની કલરફુલ બર્ડ્સ, ટેન્સ છે સાદું ભૂતકાળ, તો મેં વોઝ વરમાં બહુવચન છે, તો વર. સોનું વી થ્રી સીન લખ્યું, બાય વીનું અસ લખ્યું, ધેર અન્ય શબ્દ એમને એમ રહેવા દીધા. જ્યારે વી ગેવ ફૂડ ટુ ધ મંકીઝ, અમે એમને મંકીને ખોરાક આપ્યો, તો શું આવશે? પહેલાં જો ફૂડ આવશે કર્મ, એટલે મેં લખ્યું ફૂડ, સાદું ભૂતકાળ છે તો વોઝ, ગેવનું વી થ્રી ગીવન, ટુ મંકી, બાય અસ લખ્યું, રાઈટ? આન્સર લખ્યો પેસિવ હતો. દોસ્તો 50મો તો એટલો બધો સરળ છે ને કે શીરોની જેમ ઉતરી જાય. તો અ નેશનલ પાર્ક હેઝ હતું, તો શું થયું? હેડ. અહીં જોઈ શકો તો સ્ટાર્ટ લાઈક ધીસમાં હેડ થયું. તો બસ, બીજે ક્યાંય પણ ટેન્સને લગતું ક્રિયાપદ હોય ને, તો એને ભૂતકાળમાં બદલવાનું કશું નહીં. કેન હતું તો કુડ કર્યું, કેન હતું તો કુડ કર્યું, નથિંગ ચેન્જ, ચેન્જ એનીથિંગ એલ્સ. બીજું કોઈ ચેન્જીસની કશી જરૂર નથી. તો હવે આપણે જઈએ ઇનડાયરેક્ટ પર. શરૂઆત કરીએ 51મો પ્રશ્ન, ઇનડાયરેક્ટ સ્પીચ. કલ્પના અને શોપકીપર વાત કરે છે, તો એને ઇનડાયરેક્ટ કન્વર્ટ મેં કરેલું છે, પણ અહીંયા સમય નહીં એટલે હું અહીંયા જે પેજ રાખી દઉં છું, તમે જોઈ શકો છો વ્યવસ્થિત રીતે. 51માં આન્સર, કલ્પના જે બોલે છે ને પહેલી લાઈન દોસ્તો, એ છે ને શું જ કહેવાય કે આજ્ઞાર્થ વાક્ય છે, પ્લીઝ છે, વિનંતી કરે છે. એટલે મેં શરૂઆતમાં લખ્યું કલ્પના આર વી રિક્વેસ્ટેડ, સાંભળનાર શોપકીપર, સંયોજક આવ્યું ટુ, પ્લીઝ નીકળી જશે, ટુ પ્લસ રીવન સોનું સો રહેશે, મીનું થશે હર, કેમકે બોલનાર છોકરી છે, એ ડ્રેસીસનું ડ્રેસીસ રહેશે, ઓફનું ઓફ, અ ન્યૂ સ્ટાઇલનું ન્યૂ સ્ટાઇલ રહેશે. બીજી લાઇન મેં બ્લેક અક્ષરથી દર્શાવેલી છે, પણ આપણે બોર્ડની એક્ઝામમાં તો એક જ પેન વાપરવાની હોય છે. શોપકીપર એમને પ્રશ્ન પૂછે છે, શોપકીપર પ્રશ્ન પૂછે એટલે આરવી મેં લખ્યું આસ્ક, સાંભળનાર કલ્પના, સંયોજક ડબલ્યુએચ છે તો ડબલ્યુએચ, અને સહાયકથી શરૂ થયું તો થયું હોય તો આપણે શું લખીએ? ઇફ લખીએ. પણ એ વીચ છે તો વીચ, પણ વીચ ટાઈપ ઓફ ડ્રેસીસ લખી નાખવાનું. વુઝ સાથે, હાઉ મેની, હાઉ મચ સાથે, વીચ સાથે જે વર્ડ્સ હોય લખવાના હોય, તો વીચ ટાઈપ ઓફ ડ્રેસીસ સંયોજક લખ્યું. ડુ યુ નો યુ ડુ કરીશું, અહીંયા યુ મારે લખવું હતું, તો યુ છે તો સાંભળનાર એને છોકરી છે, સી કર્યું કલ્પનાનું, અને વોન્ટ છે તો ડુનું ડીડ થયું, ડીડને વોન્ટ લખી શકો, પણ મેં અહીંયા ડીડ વોન્ટ ભેગું કરીને વોન્ટેડ લખી નાખ્યું. પછી ટુ બાય, તો બાયનું વીવનનું વી ટુ અહીંયા નહીં થાય, કેમકે ટુ સાથે વીવન કમ્પ્લીટ આવે છે. ત્રીજી લાઈન જોઈશું, આ લાઈન કલ્પના કહે છે આઈ વુડ લાઈક ટુ બાય ફેન્સી ડ્રેસ, તો વિધાન વાક્ય છે, તો એ જોઈશું આપણે. કલ્પના આમ જોઈએ તો વિધાન, પણ એ આન્સર આપેલો છે, આણે પૂછ્યું હતું ને કેવા પ્રકારનો, તો કલ્પનાએ આન્સર આપ્યો એટલે વિધાનમાં લખીશું. કલ્પના રિપ્લાય ધેટ સી, આઈનું શું થયું? છોકરી છે તો સી. વુડનું શું થયું? વુડ લાઈકનું, વુડ લાઈક, વુડ સાથે વી વન જ રહેશે, વુડનું નો ચેન્જ, ટુ બાયનું ટુ બાય, ટુ સાથે વી વન એમને એમ, ફેન્સી ડ્રેસીસ એમને એમ રહેશે, નથિંગ ચેન્જ ઇન ઓબ્જેક્ટ. પછી દોસ્તો શોપકીપર બોલે છે, હવે શોપકીપર જે બોલે છે આપણે ત્યાં પહોંચી જઈશું. તો શોપકીપર જે બોલે છે એ શું બોલે છે? વિધાન છે કે મારી પાસે ઘણા ફેન્સી ડ્રેસીસ છે, એમાંથી સિલેક્ટ કરે, બે વાક્ય બોલે છે, તો એને ડેટ ધેટ કરીને લખીશું. પણ અહીંયા શોપકીપર બોલે છે તો મેં શરૂઆતમાં લખ્યું શોપકીપર ટોલ્ડ કલ્પના ધેટ, વિધાન વાક્ય દર્શાવ્યું, શોપકીપર ટોલ્ડ કલ્પના ધેટ, સંયોજક ધેટ, આઈનું બોલનાર પુરુષ છે તો હી થશે, અહીંયા મેં હી લખેલું છે, હેવનું હેડ કરેલું છે, મેની ફેન્સી ડ્રેસીસનું મેની ફેન્સી ડ્રેસીસ રહેવા દીધેલું છે, તમે જોઈ શકો છો મેની ફેન્સી ડ્રેસીસ રહેવા દીધેલું છે. એન્ડ પછી વિધાન છે, સોરી આજ્ઞાર્થ છે, તો આજ્ઞાર્થમાં ટોલ લખી શકો, આસ્ટ કંઈ વાંધો નહીં, ઇન્ફોર્મ બી લખી શકો, સજેસ્ટેડ અથવા રિક્વેસ્ટ પણ લખી શકો. અહીંયા એવું હતું કે સિલેક્ટ કરી લે તારા વધારાના અનુકૂળ સમયે, લેઝર ટાઈમ, જે લેઝર ટાઈમ હોય તારો, નિરાતનો ટાઈમ, ત્યાં સિલેક્ટ કરી લે. તો અહીંયા શોપકીપર ટૂંકમાં જે છે એમણે વધારે વાતમાં ઉમેરો કરતાં કીધું, એન્ડ સજેસ્ટેડ ટુ પ્લસ વી વન સિલેક્ટ ધ ડ્રેસીસ એટ યોર, હતું શું થયું? હર લેઝર, ઓકે, એમના નિરાતના હળવાશના સમયમાં. ઓકે, હવે હું દર્શાવવા જઈ રહ્યો છું કલ્પના છેલ્લે બોલે છે ને એ ઓકે છે. મેં કીધેલું તમને આગળ મેં સમજાવ્યું ત્યારે કે ઇનડાયરેક્ટ સ્પીચ જે આપણે અપલોડ કરીએ એમાં કે ઓકે હોય ને તો બોલનાર અને સાંભળનારની વચ્ચે અગ્રીડ વિથ લખી નાખવાનું. તો અહીંયા મેં લખ્યું કલ્પના અગ્રીડ વિથ શોપકીપર સંયોજક ધેટ
आई एम नॉट इन हरी, मैं उतावल नहीं, तो आई एम नु शू करू, आई नु, आई नु शू करू, आई एट कल्पना है, एट कल्पना तो आप ही नहीं राखी सकिए, शू करव पड़ से, सी करव पड़ से, तो शू करिए आप सी करू, ओके, तो सी वॉज नॉट इन अ हरी, एंड अने पछी आ वाक्य में उमेरो करो, एंड एडेड धेट, एंड एडेड धेट, आई नु शू थशे सी, विल नु शू थशे वुड, वुड साथे चूज नु वी वन, वी वन रे, ड्रेसिस नु ड्रेसिस एट हर लेजर टाइम, आपणे जोयुं इनडायरेक्ट कम्प्लीट, मैं समझावी दीधुं तमने, हवे आपणे जोईशुं 52-56, बहु ईजी छे दोस्तो, आई सो द सेम पोलिस, અહીંયા એઝનો યુઝ કર્યો, ધ સેમ એઝ, આ ફંક્શનનું નામ છે ટોકિંગ અબાઉટ ઇન રિલેશન ટુ પર્સન, બરાબર છે, તો આઈ સો ધ સેમ પોલીસમેન, બરાબર છે, એઝ આઈ મેટ વન, હું એક વ્યક્તિને મળ્યો હતો યસ્ટરડે, આમ પણ લખી શકાય વન લખીને, બાકી બીજું એવું લખી શકાય આઈ સો ધ સેમ પોલીસમેન, ઓકે, કે આઈ વિઝિટેડ અ યંગર પોલીસ યસ્ટરડે, એમ પણ લખી શકાય, ઓકે, તમારી રીતે એ લખી શકો, કી સાચી રહેવી જોઈએ, વેન મહાત્મા ગાંધી વોઝ યંગ, જ્યારે મહાત્મા ગાંધી નાના હતા ત્યારે યુઝ ટુ, ભૂતકાળની ટેવ દર્શાવી, હી યુઝ ટુ પ્લસ વી વન, જો અહીં ઇઝ યુઝ ટુ લખવું તો આઈએન જે લખે, હી યુઝ ટુ પ્લસ વી વન રાઇટ લેટર્સ, જ્યારે નાના હતા ત્યારે પત્રો લખતા. 54મું છે, ધ કિંગ વોઝ સો પ્લીઝડ, એટલો બધો ખુશ થઈ ગયો, ધેટ કે રિઝલ્ટ કે, અહીંયા કંઈ મેં લખી શકો તમે, મેં એવું લખ્યું, હી ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ એમંગ ધ પુઅર, એવું લખી શકો. 55મું છે, ધાર્મિક નિધર નહીતર ડ્રિંક્સ ટી, બહુ સરળ છે દોસ્તો, નોર આવે, શું આવે, નોર, સોરી લખાઈ ગયું તો ટી, નોર, પછી શું આવશે, કોફી, ટી, કોફી, કોલ્ડ ડ્રિંક્સ લખી શકો, પણ અહીંયા નિધર છે તો નોર આવે, નહીતર બોલાય, નિધર બોલાય છે, એ અમેરિકન બ્રિટિશ ઇંગ્લિશના લીધે પ્રોનાન્સિએશન એવું થતા હોય મિત્રો. 56મું જે છે, સૌરભ વોક્સ, સૌરભ ચાલે છે, એઝ ઇફ, જાણે કે સૌરભ નું હી, એઝ ઇફ હોય ફરજિયાત વર, અહીં કંઈ પણ લખી શકો, જાણે કે તે આંધળો માણસ છે, એવી રીતના થશે. પછી છે કમ્બાઈન સેન્ટેન્સ, 3 માર્કનું છે, બેઠે બેઠું એકદમ ઇઝી, રવિન્દ્રનાથ ટાગોર વોઝ અ બેંગાલી રાઇટર, હુ હી છે, એને બદલે શું મેં લખ્યું, હુ કે જેણે, કે જે હુ રોટ ધ ગીતાંજલિ, કે જેણે ગીતાંજલિ લખી, ઈટ છે એટલે મેં શું કર્યું અહીંયા, વિચ કે જે, વિચ ઇઝ કલેક્શન ઓફ પોઈમ્સ, કે જે કાવ્યનું એક કલેક્શન હતું, ઓકે, અને હવે અહીંયા પાછું ગીતાંજલિ લખ્યું, લખેલું છે, તો કે જે માટે પણ મારે વિચ અથવા ધેટ હું લખી શકું, ધેટ લખો તો એ વાંધો નહીં, વિચ લખો તો બી વાંધો નહીં, ઓકે, તો વિચ ગોટ ધ નોબલ પ્રાઇઝ, અથવા ડાયરેક્ટ ધેટ લખી શકો, પોઈમ્સ ધેટ ગોટ ધ નોબલ પ્રાઇઝ લખી શકો. એરર છે દોસ્તો, ગ્રામેટિકલી જોઈશું, ઓપ છે, ઓકે, પ્રેઝન્ટ પાર્ટિસિપલ, તો ઓપ છે કન્જક્શન સાથે, આઈએનજી, ઇરિટેટનું ઇરિટેટિંગ કર્યું મેં, ઈ ચેક ઇન આઈએનજી લખ્યું, પછી વિધાઉટ સાથે, વિધાઉટ એની રીઝન આવશે, સમ રીઝનની એની આવશે, અહીંયા મેક્સ હોવાને કારણે ઇન્ફિનિટીવનો રૂલ છે, સીધું વી વન આવે, ટુ પ્લસ વી વન નહીં આવે, તો ટુ કાયડું ખાલી ટેક જ આવશે, અને ગ્રામેટિકલ વર્સ્ટ જે સુપરલેટિવ ડિગ્રી સજેસ્ટ કરતા હોવાને કારણે મેં અહીંયા ધ એડ કર્યું છે. ત્યારબાદ સેક્શન ઈમાં જોઈએ છીએ, સેના વિશે છે, તો મેં આમનું બી ફોર્મેટ તમને દર્શાવેલું છે, ગમે તે પૂછો, બધાના ફોર્મેટ મેં આપેલા છે, શરૂઆતમાં એવું કીધું હતું, હિયર ઇઝ અ ડેટા અબાઉટ ખાલી જગ્યા, તો હિયર ઇઝ અ ડેટા અબાઉટ રાજ ઇન્કમ એન્ડ એક્સપેન્સીસ, એમની આવક અને ખર્ચ વિશે, બરાબર, ઇટ શોઝ ધ ઇન્કમ એન્ડ એક્સપેન્સીસ ઇન અમાઉન્ટ, એ આપે, પછી આપણે ઇઝીલી લખે રાખવાનું કે ઇઝ ઇન્કમ ઇઝ 20,000 સેલેરી, પછી એમનો ખર્ચો એમણે 4,000 ફોર રેન્ટ ઓફ હાઉસ, પછી 6,000 ફોર ફૂડ એન્ડ વેજીટેબલ ખર્ચ કરીએ, હી એક્સપેન્સીસ, તો હી એક્સપેન્સીસ કરીએ તો એ ચાલે, હી એક્સપેન્સીસ એ ખર્ચે છે 4,000 રેન્ટ ઓફ હાઉસ માટે, હી એક્સપેન્સીસ 6,000 ફૂડ એન્ડ વેજીટેબલ માટે, હી એક્સપેન્સીસ 2,000 ફીઝ ફોર ચિલ્ડ્રન માટે, 1,000 ફોન લાઇટ બિલ,
₹500 મેડિકલ માટે અને 1000 એક્સ્ટ્રા એક્સપેન્સિવ માટે એક્સપેન્સિસ થાય છે. તો ઇઝીલી લખી શકો છો અને છેલ્લે લખી શકાય કે આઈ હેવ કમ્પ્લીટલી અન્ડરસ્ટુડ ધીસ ડેટા, રાઈટ. અને હવે મિત્રો એસે છે, તમને પ્રશ્ન થાય કે શું એસે પણ તમે લખ્યા હતા? તો કે હા દોસ્તો, તમે જોઈ શકો છો એસે અહીંયા સુપરસેશન અંધશ્રદ્ધાનો છે. તો ટેક્સ્ટબુકમાં જે 8 એસે હતા એ મેં દર્શાવેલા હતા, તો અહીંયા તમે જોઈ શકો છો સુપરસેશન અંધશ્રદ્ધા છે, એમના વિશે મેં કમ્પ્લીટલી એસે લખેલો છે મારા હેન્ડરાઇટિંગમાં અને મારા વિચારોથી તમે જોઈ શકો છો, ઓકે. અને સરળ ભાષામાં મેં એમનું ટ્રાન્સલેટ પણ કર્યું હતું, એ બી તમે જોઈ શકો છો, જૂની PDF છે. તો બાકીના જે 2 એસે છે એ ઇમ્પોર્ટન્સ ઓફ ફોરેસ્ટ 11th કરાવેલો હતો, અને નોઇઝ પોલ્યુશન વિશે પણ તમે ઇઝીલી લખી શકતા હોય છે. અને આગળ જોઈશું ક્વેશ્ચન 61 છે. અહીંયા સ્પીચ કરેલી છે, સ્પીચ રાઇટિંગ અને ઇમેલ રાઇટિંગ બંનેનું ફોર્મેટ મેં ગમે તે પૂછાય એવી રીતના લખવાનું, જો કે એપ્લિકેશનનું ફોર્મેટ છે અને રિપોર્ટનું ફોર્મેટ મૂકેલું છે મારા ચેનલમાં, હું ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશ. તો દોસ્તો, સ્પીચ મેં કરાવેલી હતી, કોઈ પણ સ્પીચ પૂછાય એ પ્રમાણે મેં ફોર્મેટ બનાવેલું હતું. અહીંયા તમે શું કહેવાય કે એ ટાઇટલ આનું ઇન્ડિપેન્ડન્સ ડેનું સેલિબ્રેશન જે ઓકેશન થયું એમના વિશે લખવાનું હતું, એ આપણે સ્ટફિંગમાં લખવાનું હતું. પણ અહીંયા ખરેખર 61 એપ્લિકેશન અથવામાં આપવી જોઈતી હતી, જોકે મેં તો તમને સ્પીચ કરાવેલી હતી એમની સાથે એટલે કોઈ ઇસ્યુ જ નથી, પણ ઘણા બધા સ્ટુડન્ટે એપ્લિકેશન કરી હશે, એને તકલીફ થઈ હશે. હવે આ સરકારનો સવાલ છે તો એમાં તો આપણે કશું ડિસાઇડ ન કરી શકીએ, કંઈક નિર્ણય આવશે. પણ અહીંયા સ્પીચ કરાવેલી છે, સ્પીચનું ફોર્મેટ બી મેં અપલોડ કરેલું છે, અને ઇમેલ છે એનું બી ફોર્મેટ અપલોડ કરેલું છે, અને આ ઇમેલ પણ કરાવેલો છે. દોસ્તો, થેન્ક યુ.